નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના મરોલી પોલીસ સ્ટેશનનું લોકાર્પણ રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાના હસ્તે કરવામાં આવ્યું હતું. નવસારી જિલ્લામાં નવરચિત મરોલી પોલીસ સ્ટેશન ખુલ્લું મુકાતા અહીંની પ્રજાને નવસારી અને જલાલપોર સુધી જવું નહીં પડશે. નવા બનાવેલા પોલીસ સ્ટેશનમાં પીઆઈ તરીકે વીએમ પલાસની સાથે 83 જેટલા પોલીસ કર્મીઓને ફરજ સોંપવામાં આવી છે. ગુજરાત સરકાર આગામી દિવસોમાં એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા રાજ્યની અંદર ભ્રષ્ટાચારને રોકવા માટે સંપૂર્ણ રીતે કટિબદ્ધ છે અને જેના ભાગ સ્વરૂપે આ સતત ચાલતી પ્રક્રિયા છે. પરંતુ ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમના જોઈન્ટ ડાયરેક્ટર અને એની સાથે સંકળાયેલા બીજા અધિકારીઓના ત્યાંથી એમની ઓફિસોમાંથી 55 લાખ કરતાં વધારે રૂપિયા મેળવવાની રાજ્યના એન્ટી કરપ્શન બ્યુરોને સફળતા મળી છે. આ રાજ્ય સરકારની કટિબદ્ધતા છે અને ગુજરાતની અંદર કોઈ પણ આ રીતે ભ્રષ્ટાચારની પ્રક્રિયા થશે એમાં કોઈ પણ મોટો ચમરબંધી હશે, મોટા અધિકારી હશે, કોઈને પણ છોડવામાં નહીં આવે. આગામી દિવસોમાં આ ભ્રષ્ટાચાર સામેની ઝુંબેશ વધારે સઘન બનાવવા માટે એમાં પોલીસ તંત્રની અંદર વધારે ઓફિસરો ફાળવવામાં આવશે અને એક વખતે ગુનો રજીસ્ટર થયા પછી કોર્ટની અંદરથી એને આપણે કન્વિક્ટ કરાવી શકીએ એના માટે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની પણ રાજ્ય સરકાર દ્વારા આગામી દિવસોની અંદર વ્યવસ્થા કરવામાં આવવાની છે અને દરેક કેસ વાઇઝ એક કેસનો સ્ટડી ઓફિસર કે જે આ કેસની સતત ચિંતા કરે અને એને કન્વિક્શનની અંદર આપણે રેટ ઊંચો લઈ જઈએ. આ ઉપરાંત રાજ્યના એન્ટી કરપ્શન બ્યુરોને ફોરેન્સિક સાયન્સના વધારે ઇક્વિપમેન્ટ્સ પ્રોવાઈડ કરવામાં આવે છે, આવવાના છે અને ટેકનોલોજીથી વધારે સુસજ્જ કરવાનું છે, એટલે જેથી કરીને રાજ્ય સરકાર કોઈને પણ આ ભ્રષ્ટાચારની પ્રક્રિયાની અંદર જોડાઈને ગુજરાત સરકારની તિજોરીના પૈસા જે ગુજરાતની પ્રજાના વિકાસ માટે છે પરંતુ એની જગ્યાએ જો કોઈ અધિકારી કે કર્મચારી આવી કોઈ પણ પ્રક્રિયામાં એની સંકળાયેલા હશે તો કોઈને બક્ષવામાં નહીં આવે.